તમારું બધાનું સ્વાગત છે ગુજરાતી ચેસ ચેનલ જેનું નામ છે ગુજરાતી ચેસ ઝોન। આપ સૌને એક વિચાર આવતો હશે કે ગુજરાતી ચેસ ઝોનમાં મોટાભાગે હિન્દી અને ઇંગ્લિશમાં જ વિડીયો બનેલા છે, અને બહુ જ ટાઈમ પહેલાં જ્યારે ચેસ ચેનલની શરૂઆત કરી ત્યારે મેં ગુજરાતીમાં અમુક વિડીયોઝ બનાવેલા છે, પણ આજે તમારી સમક્ષ હું સ્પેશિયલ ગુજરાતીમાં ચેસ ઓપનિંગ વિશે વિડીયો બનાવી રહ્યો છું। તો દોસ્તો, આજે આપણે ચર્ચા કરીશું સિગોરિન ડિફેન્સ। બહુ જ જૂની લાઇન છે સિગોરિન ડિફેન્સ, મોરોઝોવિચની બહુ ફેવરિટ લાઇન છે। તો સિગોરિન ડિફેન્સ એટલે ક્વિન્સ ગેમ્બિટની સામે રમવાવાળી લાઇન છે દોસ્તો। ક્વિન્સ ગેમ્બિટ તમે લોકોએ સાંભળ્યું જ હશે, મોટે ભાગે વાઇટથી D4 પ્લેયર ક્વિન્સ ગેમ્બિટ રમતા હોય છે, જેમ કે D4 અને તમે D5 કે પછી નાઇટ F6 કંઈ કરો, સેકન્ડ મૂવમાં C4 કરે છે। તો આ લાઇન છે ક્વિન્સ ગેમ્બિટ। હવે ક્વિન્સ ગેમ્બિટમાં બહુ બધા વેરિએશન છે। ક્વિન્સ ગેમ્બિટ એક્સેપ્ટેડ એટલે તમે એને મારીને રમો તો ક્વિન્સ ગેમ્બિટ એક્સેપ્ટેડ છે। ડિક્લાઇન એટલે તમે એને માર્યા વગર એને સપોર્ટ કરીને E6 કે સેમી સ્લેવ ડિફેન્સ કે સ્લેવ ડિફેન્સ અલગ અલગ ટાઈપની ઓપનિંગ તમે રમી શકો છો। પણ હું તમારા માટે એક સરપ્રાઇઝ ઓપનિંગ લાવ્યો છું જે બહુ જ પહેલાં રમાતી હતી, સિગોરિન ડિફેન્સ, જે રમવાનું મેઇન મુખ્ય કારણ છે કે તમે ક્વિન્સ ગેમ્બિટની સામે સેકન્ડ મૂવમાં બીજી જ મૂવમાં Nc6 કરશો એટલે અહીંયા વ્હાઇટ પ્લેયર સરપ્રાઇઝ થઈ જશે। એનું કારણ છે કે દોસ્તો, હાલના તબક્કે મોટાભાગના પ્લેયરો બ્લેકથી ક્વિન્સ કિંગ્સ ઇન્ડિયન ડિફેન્સ રમે છે। કિંગ્સ ઇન્ડિયન ડિફેન્સ વિશે બતાવી દઉં તમને કે D4 નાઇટ F6 પછી C4 G6 આ લાઇન છે ક્વિન્સ કિંગ્સ ગેમ્બિટ કિંગ્સ ઇન્ડિયન ડિફેન્સ। તો આપણે કિંગ્સ ઇન્ડિયન ડિફેન્સ વધારે પોપ્યુલર છે, તો અત્યારે હું તમારા માટે સ્પેશિયલ એટલે આ નવો વિડીયો લાવ્યો છું કે જેમાં તમે નવી લાઇન રમો કે જેનાથી તમારો અપોનન્ટ જે સરપ્રાઇઝ થઈ જાય કે મારો સામેવાળો જ્યારે બ્લેકથી વ્હાઇટથી કોઈ પ્લેયર રમે છે તો એને ખબર છે કે સામેવાળો મોસ્ટલી D4 સામે કિંગ્સ ઇન્ડિયન જ રમશે, અથવા તો સેમી સ્લેવ ડિફેન્સ રમશે E6 અથવા તો E6 ને 10 સ્ટોન વોલ રમશે। તો આ બધા પ્રિપરેશન કરીને વ્હાઇટ પ્લેયર આવ્યો હોય, જ્યારે તમે એને સેકન્ડ મૂવમાં શોકિંગ મૂવ કરશો ત્યારે એને વિચારવામાં જ પહેલાં 5-10 મિનિટ વેસ્ટ થઈ જશે, અને ટાઈમ પ્રેશરનું પણ બહુ જ મહત્ત્વ છે, જે તમને ખબર છે કે ચેસ ટુર્નામેન્ટમાં જ્યારે ટાઈમ પ્રેશર આવે ત્યારે તમે ઓપનિંગ જો પરફેક્ટ કરી હોય તો તમારી પાસે ટાઈમ બચેલો રહે છે। તો ચાલો શરૂ કરીશું સિગોરિન ડિફેન્સમાં। મિત્રો, મારા સિગોરિન ડિફેન્સના તમે બધા જ વિડીયો જોશો એટલે તમે સિગોરિન ડિફેન્સમાં એકદમ પાવરફુલ પ્લેયર બની જશો, અને 1x1 બધા વેરિએશન હું તમને બતાવીશ કે મારા દરેક વિડીયોમાં તમને એક પછી એક જોવા મળશે। તો એના માટે તમારે સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને લાઇક કરવાનું છે, જેથી કરીને તમને બધા વિડીયોની અપડેટ મળ્યા કરે। તો ચાલો શરૂ કરીએ છીએ સિગોરિન ડિફેન્સ। જ્યારે વ્હાઇટ પ્લેયર રમે છે D4 તો ફર્સ્ટ મૂવમાં તમારે D5 કરવાનું છે। હવે મિત્રો, અહીંયા સેકન્ડ મૂવ C4, હવે ક્વિન્સ ગેમ્બિટ રમે તો જ તમારું સિગોરિન ડિફેન્સ થશે। ઘણી વખત એવું બને છે કે સામેવાળો પ્લેયર કોલે સિસ્ટમ પ્લેયર હોય અથવા તો લંડન સિસ્ટમ હોય તો એ બીજી મૂવમાં બિશપ F4 કરતો હોય છે કે નાઇટ F3 કરતો હોય છે। હવે નાઇટ F3 સામે તમે સિગોરિન ડિફેન્સ કરી શકો છો મૂવ ઓર્ડર ચેન્જ કરીને, જેમ કે નાઇટ C6 અને પછી C4, આ થઈ ગઈ પાછી સિગોરિન લાઇન, પણ પછી C4 ના કરે તો પાછું સિગોરિન નથી થતું। તો હવે અહીંયા આપણે જોઈશું મેઇન લાઇન સિગોરિનમાં ક્વિન્સ ગેમ્બિટની સામે। હું દોસ્તો ઘણી ફેર કેવું કરું છું કે નાઇટ F3 જો સેકન્ડ મૂવ કોઈ કરે છે તો હું એને રિપ્લાયમાં નાઇટ F6 કરીને સિમિલર રિવર્સ કોલે સિસ્ટમ, જેમ કે E6 ને બિશપ D6 B6 BB7 આ રીતે હું રમું છું। તો આ સ્ટ્રક્ચર પણ મને બહુ જ ગમે છે એટલે તમે પણ આ રીતે રમી શકશો। એના વિશે આપણે વધુ ચર્ચા કરીશું મારા આગળના વિડીયોઝમાં, પહેલાં આપણે મેઇન ફોકસ કરીશું આજે કે સિગોરિન ડિફેન્સમાં કેવી રીતે રમવાનું। D4 D5 વ્હાઇટ રમશે C4 અને સેકન્ડ મૂવમાં નાઇટ C6. હવે અહીંથી તમારી પાસે વ્હાઇટ પાસે સૌથી વધારે વેરિએશન કેટલા છે કે અહીંયાથી નાઇટ F3 સૌથી વધુ રમાયેલી ગેમ છે કે કોમન મૂવ છે નાઇટ F3. E3 થોડી પેસિવ મૂવ છે જે બ્લેકને વધારે ફાયદો કરે છે। નાઇટ C3 એ વ્હાઇટ માટે વધુ સારી મૂવ છે દોસ્તો। કયા મૂવ? આ ત્રણ જે મેચ છે, અને બીજી એક છે કે પોન ટેક્સ પોન, એક આ મૂવ પણ છે,
તો આટલા મૂવ્સમાંથી વ્હાઇટ માટે સૌથી બેસ્ટ જે વેરિએશન છે એ સેકન્ડ નાઇટ સી થ્રી, થર્ડ નાઇટ સી થ્રી, ડી ફોર, ડી ફાઇવ, સી ફોર, એન સી સિક્સ અને અહીંયા નાઇટ સી થ્રી. પણ આના વિશે આપણે પછી ચર્ચા કરીશું. આજે હું તમને બતાવું છું નાઇટ એફ થ્રી જે વધારે કોમન મૂવ છે. થર્ડ એન એફ થ્રી, થર્ડ એન એફ થ્રી પછી સી ફોર, એન સી સિક્સ, એન એફ થ્રી, બીજી ફોર. અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે થર્ડ એન એફ થ્રી કરે ત્યારે તમારે બિશપ જી ફોર કરવાનું છે. તમારું જે ગેમનું ઓપનિંગનું પ્રિપરેશન છે એ કેવી રીતે કરવાનું છે? તો ઓપનિંગ પ્રિપરેશન કરતી વખતે તમારે પહેલાં દરેક મૂવના ત્રણ મૂવ લઈ લેવાના છે. જેમ કે થર્ડ એન એફ થ્રી સામે બ્લેક બિશપ જી ફોર કરશે, થર્ડ એન એફ થ્રી નહીં કરે અને ઈ થ્રી કરે. તો અહીં તમને એક મેઇન હું ટિપ્સ આપું છું કે સિગોરિનમાં જ્યારે પણ બ્લેકને ઈ ફાઇવ કરવા મળે એટલે બ્લેકનો અપર હેન્ડ થઈ જાય છે, એટલે ઈ ફાઇવ અહીંયા આપણી પાસે ઈ ફાઇવ કરવાનો ચાન્સ છે. તો અહીંયા એક ઈ ફાઇવ મૂવ છે બેસ્ટ. થર્ડ ઈ થ્રી સામે ઈ ફાઇવ, થર્ડ નાઇટ સી થ્રી સામે એક તો પોન ટેક્સ પોન, પણ હું સજેશન કરીશ કે તમે સેન્ટરમાં પોન રાખીને કંટ્રોલ કરીને રમો અથવા તો નાઇટ એફ સિક્સ કરીને રમો. તો એક થર્ડ એન સી થ્રી સામે તમને આપણે ડિટેલમાં ચર્ચા કરીશું પછીથી. તો ચલો થર્ડ એન એફ થ્રીમાં શું થાય છે? ડી ફોર, ડી ફાઇવ, સી ફોર, નાઇટ સી સિક્સ, ધેન એન એફ થ્રી. એન એફ થ્રી સામે બિશપ જી ફોર. હવે અહીંથી આપણે ચાલુ થાય છે અલગ અલગ વેરિએશન કે અત્યારે જ વ્હાઇટ નાઇટ સી થ્રી કરે. વધારે પડતી મૂવ શું છે કે સી ઇન્ટુ ડી ફાઇવ આવતું હોય છે અહીંયા. પણ એક સાઇડ વેરિએશન હું તમને બતાવી દઉં કે નાઇટ સી થ્રી અથવા તો ક્વીન એ ફોર, આ બે સાઇડ વેરિએશન છે જે આપણે પહેલાં જ જોઈ લઈશું. તો જો ધારો કે વ્હાઇટ નાઇટ સી થ્રી કરે છે તો નાઇટ સી થ્રી સામે તમારે અહીંયા ઈ સિક્સ પોનને સપોર્ટ આપવાનો છે, બિશપ એફ ફોર. હવે દોસ્તો આ જે થોડુંક સ્ટ્રક્ચર લંડન સિસ્ટમ જેવું બની ગયું છે કે નાઇટ એફ થ્રી અને બિશપ એફ ફોર. બિશપ એફ ફોર સામે તમારે અહીંયા રમવાનું છે બિશપ બી ફોર. બી બી ફોરનો આઈડિયા શું છે કે નાઇટ બી ફાઇવને સ્ટોપ કરે છે અને એના નાઇટને પિન કરે છે. તો બિશપ બી ફોર, એના પછી ઈ થ્રી. હવે વ્હાઇટની ઈ થ્રી જરૂરી છે કેમકે લાઇટ સ્ક્વેર બિશપ ઓપન કરવો પડશે. ઈ થ્રી સામે અહીંયા આપણે રમવાનું છે નાઇટ એફ સિક્સ, રૂક સી વન. રૂક સી વન એટલા માટે કે નેક્સ્ટ મૂવ આપણી નાઇટ ઈ ફોરની થ્રેટ છે, એટલે રૂકથી નાઇટને સપોર્ટ કરે. અહીંયા દોસ્તો આપણે કરવાનું છે કેસલ. કેસલિંગ કર્યા પછી એસ થ્રી અને મોટે ભાગે સિગોરિનમાં બે નાઇટ વર્સિસ બે બિશપની જ ફાઇટ થતી હોય છે. એનો મતલબ કે વ્હાઇટ બંને બિશપ રાખશે અને બ્લેક બંને નાઇટ રાખશે. તો અહીંયા બ્લેકથી બિશપ ટેક્સ નાઇટ મારી લેવાનો છે, અહીંયા ક્વીન ટેક્સ બિશપ. હવે બિશપ સી થ્રી, રૂક ટેક્સ બિશપ. આ એક કોમન મૂવ છે કેમકે અહીંયા પોનથી મારવામાં પોન સ્ટ્રક્ચર એકદમ વીક થઈ જાય છે અને બ્લેકને બહુ જ ફાયદો થશે. રૂક ઇન્ટુ બિશપ અને અહીંયા તમારો નાઇટ એટેક સાથે ડેવલપ થાય છે સેન્ટ્રલાઇઝ. નાઇટ ઈ ફોર, રૂક સી વન. હવે અહીંયા એક ઈ ફાઇવ અર્લી એટેક કરવા માટે પ્લાનિંગ. હવે દોસ્તો તમે આ પોઝિશનમાં જોશો કે બ્લેકનું કેસલ થઈ ગયું છે, બ્લેકનું કેસલ થઈ ગયું છે જ્યારે વ્હાઇટના કિંગ સાઈડનો પીસ ડેવલપ નથી થયેલો. અને એનો ફાયદો તમારે તરત લેવો હોય તો જલ્દી એટેક કરવો પડે. ઈ ફાઇવ, ઈ ફાઇવ એટલે ડબલ એટેક થયો ડી પોન અને બિશપ પોન, બિશપ પર. હવે અહીંયા એ શું રમશે? ઈ ફાઇવ સામે ડી ક્રોસ ઈ ફાઇવ. અને અહીં તમને એક બીજી સરપ્રાઇઝ હું બતાવું છું, ક્વીન ઈ સેવન. હવે અહીં આઈડિયા શું છે? ક્વીન બી ફોર ચેક અને ટૂંક સમયમાં મેટ. તો ક્વીન ઈ સેવન સામે વ્હાઇટ અહીંયા આવશે ક્વીન ડી વન ડિફેન્સ માટે, જેથી કરીને ખાલી આ ક્વીનનો ચેક આવે, કિંગ ઈ ટુ જતો રહેશે અને પછી તમારી પાસે કોઈ ચેક નહીં રહે. ક્વીન ડી વન સામે નાઇટ ક્રોસ ઈ ફાઇવ, નાઇટ ક્રોસ ઈ ફાઇવ. હવે અહીંયા વ્હાઇટ તમારા ક્વીનને સ્ટોપ કરશે એ થ્રી કરીને. અને અહીં તમારે રમવાનું છે નાઇટ જી સિક્સ, બિશપ પર એટેક. અને બિશપ તમે નાઇટ ઇન્ટુ બિશપની થ્રેટ છે એટલે પાછું એને ક્વીન એફ થ્રી જરૂરી છે,
અને પછી અહીંયા તમે ક્વીન એફ સિક્સ કરશો એટલે બી ટુ પોન પર થ્રેટ આવશે, રૂક સી ટુ થી બચાવશે, અને પછી નાઇટ ક્રોસ એફ ફોર, અને જો અહીંયા સી ઇન્ટુ ડી ફાઈવ કરે તો રૂક એફ ઈ એટ વા નાઇટને સપોર્ટ આફ્ટર ક્વીન ટેક્સ નાઇટ, ક્વીન ટેક્સ ક્વીન, એ ટેક્સ ક્વીન, અને નાઇટ જી થ્રી, અને અહીંયાથી બ્લેક વિન્સ, કેમ કે ડિસ્કવર ચેક અને નાઇટ ટેક્સ રૂક મળે છે તમને. તો આ છે આપણું એનએફ થ્રી પછી એનસી સિક્સ વેરિએશન, એનએફ થ્રી પછી એનસી સિક્સ વેરિએશન. હવે આપણે બીજું વેરિએશન જોઈશું કે જેમાં આપણે મેઇન લાઈન ડી ફોર. હવે મેઇન લાઈનમાં દોસ્તો બહુ જ બધા મૂવ્સ છે કે જેમાં તમને યાદ રાખવા એકદમ ઇઝી છે. તમે પ્રિપરેશન કરશો મારી જેમ તમને 17-22 મૂવ્સ સુધી કમ્પ્લીટલી યાદ રહેશે. ડી ફોર સામે ડી ફાઈવ, સી ફોર, નાઇટ સી સિક્સ, નાઇટ એફ થ્રી, બિશપ જી ફોર, પોન ટેક્સ પોન. અહીંયા તમારે રમવાનું છે બિશપ ટેક્સ નાઇટ. હવે દોસ્તો અહીંયા વ્હાઇટ પાસે અહીંથી ત્રણ ચોઇસ છે જે તમને ચોખ્ખી દેખાય છે કે ડી થી નાઇટ મારી શકે છે, ઈ ટેક્સ બિશપ અને જી ટેક્સ બિશપ. આ ત્રણેય ચોઇસમાં ઈ ટેક્સ બિશપ એટલું બધું સારું નથી, તે જનરલી કોઈ રમતું નથી, કેમ કે ઈ ટેક્સ બિશપમાં ક્વીન ટેક્સ ડી ફાઈવ થઈ જશે અને સેન્ટર પર તમારું પ્રેશર વધી જશે, પ્લસ આ જે સેન્ટરનું પોન છે સાઈડમાં જતું રહેશે અને આ પોન આઇસોલેટેડ બની જશે, જેનો તમને ફાયદો એન્ડ ગેમમાં મળી જશે. હવે આપણે જોઈએ જી ટેક્સ, ડી ફોર, ડી ફાઈવ, સી ફોર, નાઇટ સી સિક્સ, એનએફ થ્રી, બિશપ જી ફોર, સી ઇન્ટુ ડી ફાઈવ, બિશપ ટેક્સ એફ થ્રી, જી ટેક્સ એફ થ્રી, જી ઇન્ટુ એફ થ્રીમાં અહીં તમારે ક્વીન ઇન્ટુ ડી ફાઈવ કરવાનું છે. હવેથી અહીંથી બધા ફોર્સ મૂવ આવશે, બધા જ ફોર્સ મૂવ, જેમ કે આ ઈ થ્રી પોન પર પ્રેશર છે નાઇટ અને ક્વીનનું, તો એને બચાવવા માટે એક જ બેસ્ટ મૂવ છે ઈ થ્રી, કેમ કે બિશપ ઈ થ્રી એ થોડું પેસિવ મૂવ છે, કેમ કે આ પોન બ્લોક થાય છે. તો અહીંયા વ્હાઇટ પાસે સારામાં સારું ઓપ્શન છે ઈ થ્રી. અહીં તમારે રમવાનું છે ઈ ફાઈવ, જે સિગોરિનની મેઇન મૂવ છે. ફરી યાદ રાખજો, હું વારે ઘડી તમને એટલે કહું છું કે સિગોરિનમાં ઈ ફાઈવ બેસ્ટ હોય છે. ઈ ફાઈવ થાય એટલે તમારી ગેમ અપર હેન્ડ થઈ જાય, બહુ જ સારી પોઝિશન મળી જાય છે. ઈ ફાઈવ સામે વ્હાઇટ અહીંયા રમશે નાઇટ સી થ્રી. મિત્રો સારામાં સારી મૂવ નાઇટ સી થ્રી છે, કેમ કે આ પોન ટેક્સ પોનમાં ક્વીન એક્સચેન્જ થઈ જાય છે, કિંગ ડિસ્ટર્બ થાય છે અને નાઇટ ટેક્સ પોન થઈને તમારા હાથમાં ગેમ આવી જાય છે. તો અહીંયા વ્હાઇટ પાસે બેસ્ટ ઓપ્શન છે નાઇટ સી થ્રી. અહીં રમવાનું છે બિશપ બી ફોર. હવે ધ્યાન રાખવાનું કે જ્યારે સિગોરિન રમતા હોય તો મોટે ભાગે ક્વીનને ખસેડ્યા વગર આપણે ડિફેન્ડ કરતા હોઈએ છીએ, ક્વીન સેન્ટ્રલાઇઝ રાખીને. બી બી ફોર સામે બિશપ ડી ટુ, બી બી ફોર રમશો એટલે નાઇટ પિન થઈ જશે જે મારી નહીં શકે ક્વીનને. અહીં એ રમશે બિશપ ડી ટુ. હવે તમારે બિશપ ટેક્સ નાઇટ કરવાનું છે, અહીંયા એ રમશે બી ટેક્સ પોન. હવે અહીંથી મિત્રો બે વેરિએશન છે, એક છે ક્વીન ડી સિક્સ આપણે રમી શકીએ છીએ, જે મેઇન ક્વીન ડી સિક્સ મેઇન આઈડિયા શું છે કે ઈ ફોર સ્ટોપ કરી દીધું અને સી ફોર સ્ટોપ કરી દીધું, બંને પોન ચાલી ના શકે જેનાથી સેન્ટર જતું રહે અને આપણે પોન પ્લસ થઈ જાય. તો ક્વીન ડી સિક્સ સામે અહીંયા એક વધારે ફેમસ લાઇન છે એફ ફોર, વ્હાઇટ સેન્ટર કંટ્રોલ કરવા જાય છે. એફ ફોર સામે પોન ટેક્સ પોન, પછી ઈ ફોર, પછી આપણે રમીશું નાઇટ જી ઈ સેવન, પછી રમશે ક્વીન એફ થ્રી, અહીંયા આપણે કરવાનું છે શોર્ટ કેસલ, પછી બિશપ ક્રોસ પોન, અહીંયા ક્વીન ઈ સિક્સ અને બિશપ ઇન્ટુ સી સિક્સ. દોસ્તો અહીંયા ડી ફાઈવ પોસિબલ નથી, ધ્યાન રાખજો, નાઇટ ઇન્ટુ ડી ફાઈવ સીધું જ આવે છે. તો અહીંયા બિશપ ઇન્ટુ સી સેવન સામે રૂક સી એઇટ, પાછો બિશપ એફ ફોર અને પછી એફ ફાઈવ,
અને આ પોઝિશન બ્લેક માટે બહુ જ અટેકિંગ અને સારી પોઝિશન છે. અહીંથી તમે આ રીતે પણ રમી શકો છો. હું તમને એક બીજું વેરિએશન પણ બતાવું જેમાં તમે એ રીતે પણ રમી શકશો, જેમ કે ડી ફોર, ડી ફાઈવ, સી ફોર, નાઇટ સી સિક્સ, એનએફ થ્રી, બિશપ જી ફોર, પોન ક્રોસ પોન, બિશપ ઇન્ટુ એફ થ્રી, જી ઇન્ટુ એફ થ્રી, ક્વીન ટેક્સ ડી ફાઈવ, ઈ થ્રી, ઈ ફાઈવ, નાઇટ સી થ્રી, બિશપ બી ફોર, બિશપ ડી ટુ, બિશપ ટેક્સ નાઇટ, બી ટેક્સ. અહીંયા તમે આ પોન મારીને પણ રમી શકશો, પોન ટેક્સ પોન, સી ઇન્ટુ ડી ફાઈવ. આ પોઝિશન પણ બ્લેક માટે ખૂબ જ સારી છે, કારણ કે ક્વીન સાઇડ તમારા પોનની મેજોરિટી રહેશે એન્ડ ગેમમાં. ક્વીન સાઇડ મેજોરિટી અને નાઇટ ઈ સેવન થઈ, કેસલ થઈ અને એન્ડ ગેમ તમે લાવશો તો એન્ડ ગેમ રમવાની બહુ જ મજા આવશે. કેમ કે ક્વીન સાઇડ આ ત્રણ પોન છે જેમાં વ્હાઈટનું આ પોન એકદમ આઇસોલેટેડ છે. જે એચ પોન છે, એ પોન છે, એને તમે ગમે ત્યારે એટેક કરીને લઈ શકશો. બીજી વસ્તુ, અહીંયા પણ ડબલ પોન છે, અહીં પણ આઇસોલેટેડ પોન છે. તો પોન સ્ટ્રક્ચર જોઈશું આ પોઝિશનમાં તો બ્લેક માટે બહુ જ ફેવરમાં છે. તો દોસ્તો આ છે બીજું વેરિએશન. હવે આપણે જોઈએ ડી ઇન્ટુ સી સિક્સ અગર નાઇટ મારે તો શું કરવાનું તમારે. ડી ફોર, ડી ફાઈવ, સી ફોર, એન સી સિક્સ, નાઇટ એફ થ્રી, બિશપ જી ફોર, પોન ટેક્સ પોન, બિશપ ટેક્સ નાઇટ અને ડી ઇન્ટુ સી સિક્સ. અહીં આપણે પીસ લીધો હતો અને સામે પીસ પાછો આપ્યો. હવે આપણો બિશપ જે મરતો બિશપ છે એ જ બિશપ આ પોનને મારશે, બિશપ ઇન્ટુ સી સિક્સ. હવે વ્હાઇટ નેક્સ્ટ મૂવ રમશે નાઇટ સી થ્રી, જે એનો પ્લાન છે કે ડી ફાઈવ પ્રેશર કરવાનો. અહીંયા આપણે ડી ફાઈવને ઓલવેઝ સ્ટોપ કરવાનું ધ્યાન રાખવાનું છે, તો એના માટે આપણે રમીશું ઈ સિક્સ. હવે ઈ ફોર, ફરી ડી ફાઈવનો આઈડિયા છે વ્હાઇટનો. અહીં આપણે બિશપ બી ફોર કરીશું, એટલે ડી ફાઈવ સ્ટોપ પણ થઈ ગયું અને બિશપ ઇન્ટુ ઈ ફોરની થ્રેટ થઈ ગઈ. હવે અહીંયા આ પોન બચાવવા માટે એફ થ્રી એક કમ્પલસરી મૂવ થાય છે મારા હિસાબે, અને બધા વેરિએશનમાં મેં જોયું કે એફ થ્રી ઇઝ બેસ્ટ મૂવ. બાકી ક્વીન ડી થ્રી, એનો જ પોતાનો વ્હાઇટ બિશપ બંધ કરે છે અને બિશપ ડી થ્રીમાં ક્વીન ઇન્ટુ ડી ફોર થાય છે. તો અહીં સારામાં સારી મૂવ વ્હાઇટ માટે હશે એફ થ્રી. એફ થ્રી સામે અહીંયા રમવાનું છે ક્વીન એચ ફોર ચેક, જી થ્રી, પછી ક્વીન એચ ફાઇવ. તમારી પાસે બે ચોઈસ છે, ક્વીન એચ ફાઇવ અને ક્વીન એફ સિક્સ, આ પણ રમી શકો છો જેથી ડી ફોર પર પ્રેશર રહે. પછી જો ક્વીન એફ સિક્સ તમે રમો તો અહીં તમારો પ્લાન હશે બિશપ એ ફાઇવથી બિશપ બી સિક્સ કરીને આ પોન પર પ્રેશર વધારવાનું અને અહીંયા લોંગ કેસલ કરીને વધારે પ્રેશર વધતું જશે. તો આ છે આપણી થર્ડ ચોઈસ. તો મિત્રો આ વિડીયોમાં તમને થર્ડ એન એફ થ્રી ત્રીજી મૂવમાં નાઇટ એફ થ્રી વાઇટ કરે તો તમારી પાસે બધા જ રિપ્લાય રેડી છે. તો તમે થર્ડ એન એફ થ્રી સામે આ ઓપનિંગ તૈયાર કરશો અને પછી એનો ઓપનિંગનો ઓનલાઈન ગેમોમાં ટ્રાય કરજો. સિક્યોરિંગ ડિફેન્સ બહુ જ સક્સેસફુલ છે, હું બહુ જ રમું છું, કેમ કે મોરો જોઈસ પણ આ ગેમ બહુ જ રમતો હતો. અને એનો મેઇન બેનિફિટ શું છે કે તમને જ્યારે અત્યારના લોકો વેલ પ્રિપેર્ડ અત્યારની લેટેસ્ટ લાઇનો રમતા હોય ત્યારે તમે કોઈ અલગ જ રમો ત્યારે સામેવાળો પ્લેયર સરપ્રાઈઝ થઈ જાય, જે એને સમજો કે એના બધા વેરિએશન ખબર ના હોય એટલે તરત જ તમારી ગેમમાં ટ્રેપમાં આવી શકે છે. તો એનો મેઇન ફાયદો તમને એ જ છે કે જે લોકો વધારે રમતા હોય એ લાઇન તમે ના ચોઈસ કરો અને કોઈ બીજી જ લાઇન પસંદ કરો તો તમને ફાયદો ઓલવેઝ થાય છે. આની પહેલાં મેં બહુ બધા વિડીયો બનાવ્યા છે જેમાં અલગ અલગ એવી લાઇનો મેં બતાવેલી છે કે હાઉ ટુ પ્લે અગેન્સ્ટ લંડન સિસ્ટમ. તો લંડન સિસ્ટમ સામે કઈ રીતે રમવું એના વિશે આપણે એક આખો વિડીયો બનાવ્યો છે જેમાં બધા વેરિએશન મેં આપેલા છે, જે તમે મારી ચેનલમાં જોઈ શકશો. અને નેક્સ્ટ આપણે સિક્યોરિન ડિફેન્સના જ વિડીયો તમને જોવા મળશે કે જેમાં તમને બધા વેરિએશન પૂરા હું કરી દઉં. જેમ કે આપણે થર્ડ એન એફ થ્રી જોયું તો આવતી વિડીયોમાં આપણે થર્ડ એન સી થ્રી અથવા તો થર્ડ પોન ટેક્સ પોન, થર્ડ ઈ થ્રી, એ કંઈ પણ હું તમને બતાવીશ. વન બાય વન હું તમને બધા વેરિએશન પૂરા કરી આપીશ. તો ચાલો મળીએ છીએ જલ્દીથી આવતા રવિવારે. એવરી સન્ડે મારો એક નવો વિડીયો તમને જોવા મળશે. થેન્ક યુ.